सनातन। थोड़ी जय बोलाओ भगवान। आटला बदा बैठा है ये अने जय आटली बोलाय व्याज भी नथी। मर्दा कोई दाड़ो जय बोलाई ना शक। प्रगट होय तो खरा हाट जेटली बोलावी होय एटली बोलाय। अने प्रगट हाजर से नक्की करवा माटे जा संत मेळावड़ा। जो तमारा घटमो बोलतो पुरुष मौजूद होय, बोलतो भगवान मौजूद होय, तो हवो पछी नी जे बोलाव जो। बोलो सदगुरु श्री निरात, सदगुरु श्री खोड़ीदास, सदगुरु श्री बाबू राम, सदगुरु श्री नारू राम, सदगुरु श्री कालिदास, पधारेला हरि गुरु। आज के आनंद की करियाणा गोमनी है। गोमनु नोम जबरू से फोन मो अमार बात थाय। अब करियाणा बोले एटले मन पेली किराणा नी दुकान ज देखाय। मैं कहूं आ मार हमत फेर थाय छे शुं थाय। પણ કરિયાણાની દુકાનમાં બધું મલક ના મળે। એકલું એવું નહીં સમજવાનું કે પેલું દાળ ચોખા ના બધું મળે, કાજુ મલક ના મળે, અંજીર અખરોટ બદામ પિસ્તા મળે ને મળે। બસ તાર આટલું ધ્યાન રાખજો। આ સંતોની સભા છે, આજનો આ ભવ્ય કાર્યક્રમ મહાપુરુષોની દયાના ફલ સ્વરૂપ કહેવાય, જેમને પોતાના જીવનની અંદર શ્રમ વેઠી પોતાના સમયની પરવા કર્યા વગર, શરીરની પરવા કર્યા વગર જ્યોતથી જ્યોત પ્રગટાવવાનો મહિમા જે અવિરત ચલાયો છે એનું આ ફળ છે। પરમ પૂજ્ય નારૂ મહારાજ, અન્ય મહાપુરુષો બધાનો સંયુક્ત એક આ પ્રયાસ છે કે દરેકે દરેક ઘરની અંદર દીપક પ્રગટી જાય, દરેકે દરેક ઘટની અંદર આ બોલતો પરમાત્મા છે આવું દરેકને પોતાને જ્ઞાન થઈ જાય। અને એ હેતુથી જ આ મહિમા અનાદિકાળથી ચાલતો આવ્યો છે। ઘણા લોકો એવી વાત કરે, બે જશે હેતુ ભાઈ, કે તમે નિરોત વાળા અને અમે બીજા। મેં કહું છોડો, જો સંપ્રદાયની વાતો કરવામાં અટવાઈ ગયા તો સત્યથી વંચિત રહી જવાના। સત્યની અંદર કોઈ સંપ્રદાય ના હોય અને સત્ય એ પરમાત્મા છે એટલે કે પરમાત્માની અંદર કોઈ સંપ્રદાય ના હોય। હા માનવાનું, ના નથી કહેતા। કોઈ શિખર ઉપર જવું હોય, કોઈ ઉત્તર કોઈ દક્ષિણ પૂર્વ પશ્ચિમ ગમે તે દિશાથી આવે, જ્યાં સુધી શિખર ઉપર નથી પહોંચ્યા ત્યાં સુધી ચર્ચા ચાલુ રહેવાની। અમે ઉત્તરથી આવીએ છીએ ને તમે દક્ષિણથી, પણ શિખર ઉપર જતા રહ્યા એટલે બે વાત થાય, એક તો હેડવાનું બંધ થઈ જાય અને બીજું બોલવાનું બંધ થઈ જાય। હવે આ ગઢ ઉપર તમારે મારે જવાનું છે। આજના આ પવિત્ર અને પાવનકારી પ્રસંગમાં સર્વપ્રથમ મંચસ્થ સર્વે મહાપુરુષો સહિત આપ અહીંયા શ્રોતાગણ ની અંદર હરિભક્તો માતાઓ બહેનો વડીલો બાળકો બધા બેઠા છો, એમને દાસ ભાવે કોટી કોટી વંદન સાથે અમારા હૃદયપૂર્વકના જય ગુરુ મહારાજ। આજ મારો વારો પહેલો આવ્યો, ઓમ છેલ્લો આવશે, એ બધી અમારા નારૂ મહારાજ ની દયા, મહાપુરુષના વચન ની અંદર રહેવું પડે। શરીર જુદા જુદા દેખાય પણ બોલનારો જુદો નથી। તમારે વિચાર એ કરવાનો કે અત્યારે દિલીપભાઈ બોલો છે ને, મારી વાત છે ને સિદ્ધિ લઉં છું, આડાવરી જણા સ્ટેશનોમાં જવું નથી, ડાયરેક્ટ વાત। કેવી વાત? આ બોલનારા અત્યારે દિલીપભાઈ બોલો છે ને, બોલો ભગવાન, થોડું બોલજો મારા વાલા। આ દિલીપભાઈ નું નામ બોલ્યા એટલે દિલીપભાઈ ઉભા થયા ને, હે એટલે દિલીપભાઈ બોલો છે ને। પેલા લખી નાખો મડદા ના બોલે, આ બોલનારો બોલો છે।
અને એ બોલનારાની જો પારખ થાય તો ભેદ બધા જાય જાય ને જાય અને ભેદને મટાડવા હોય તો અહીંયા આવવું પડે બીજે જાવ તો ઠેકાણું પડશે નહીં આ ભેદ મટાડવાની જગ્યા છે સદગુરુનું શરણ ઘણા સમયથી આપણે ભક્તિ કરીએ છીએ પણ આશરે ભક્તિ કરી છે બધાય ભગવાનને ગોતી રહ્યા છે ક્યાં છે આ પરમાત્મા કોઈ જપમાં તપમાં તીરથમાં વ્રત ધ્યાન ધારણા સમાધિ પૂર્ણ દાન હવન હોમ બધું કરી કરીને થાકી ગયા ભગવાનને ગોતવા માટે પણ ખબર પડતી નથી કે આ ક્યો હંતાયો છે કબીર સાહેબે લખ્યું કે કસ્તુરી કુંડલ વસે મૃગ ઢૂંઢે વન માહી એસે ઘટ ઘટ મેરો રામ હૈ મગર દુનિયા દેખત નહીં તમારા ઘટમાં 14 લોકનો નાથ બિરાજમાન છે મારા વાલા કોઈ પણ કેરી લો અત્યારે કેરીની સીઝન છે ને બોલજો લગી લગી ને કે મારું ઠેકાણું નહીં પડે તમાર હુંકારો જ આલવાનો અને જો આ હુંકારો ના આલો તો મને એમ થાય કે કશ આવતો તો વાણી એવી નીકળશે અને જો તમે ધારદાર હુંકારો આલ્યો તો બસ જુઓ જે થાય કરી હજી તો કલાક છે ને 2 મિનિટ થઈ ગઈ છે અરે જે થયું હોય તમે કેરી લો પકડજો વાત ને હાથમાં પાકી કેરી તમારા હાથમાં મૂકી આવવા દો જીવડા ઉપર જીવડું હાથમાં કેરી આલી તમને પાકેલી અને પછી મેં તમને બધાને એમ કીધું કે વા કેરીનો વિચાર કરો તો તમે શું વિચાર કરવાના પાકી કેરી આલી તમારા હાથમાં હું એમ કહું તમને કે વિચાર કરો તો તમે શેનો વિચાર કરવાના હોમો 99 ખાવાનો જ કરવાના હવે હું એટલો બધો ગોડો તો શું નહીં માર તમને ખવડાવ્યું હોય તો હાથમાં આલું કાપીને કહો તો રહ કાઢીને ના આલું પણ મેં તમને કેરી આલી વિચારો આ કેરી જમ આલી વિચાર કરો વિચાર માટે કેરી આપી છે ખાવા ઓલે નહીં પછી ખવડાવું છું વિચાર કરો કેરી હાથમાં છે ને કા કેરી ક્યાંથી આવી કોઈ ફેક્ટરીમાં કેરી બને ખરી ભાઈ આ ડાયરેક્ટ લાલ બોર્ડ વાળો ચાલુ કર્યો છે હો સમયની મર્યાદા છે બીજું બધું બહુ આવે પણ આપણે કશું લેવું હો દૂધપાક નું જમણવારમાં જઈએ અને ટના ટન દૂધપાક બનાવ્યો 1-2 ગ્લાસ પી લઈએ પહેલા જતન જત પછી ખાઈએ કે ના ખાઈએ ચાલે કે ના ચાલે ચાલે હો અને છાશ હોમું તો જોવાનો વારો જ આવે પણ પહેલા દૂધપાક પીધેલો હોય તો એટલે પી લ્યો થોડું ઘણું જે આવે કેરી ફેક્ટરીમાં ના થાય વિચાર કરો આ કેરી ક્યાંથી આવી એટલે કોક કે આંબા ઉપરથી મેં કહું હવે કેરી ઉપરથી નજર આંબા ઉપર લગાડો કા ઓબો ક્યાંથી આવ્યો એમની ઓબો આવ્યો ઉગક ના ઉગ હા તે ઓબો ક્યાંથી આવ્યો ગોટલામાંથી કહી દો ગોટલામાંથી શેમાંથી ઓબો શેના વાય થાય ગોટલો વાવો એટલે 2-5 વર્ષે ઓબો થાય કે ના અલ્યા હું અંગ્રેજી માં નહીં બોલતો બોલો મારા બાપ બોલો તમે આમ આમ નબળા ના પડશો હું જો વારો નહીં આવે તો પાછળ આ કેરી હાથમાં ક્યાંથી આવી કે ઓબામાંથી ઓબો ક્યાંથી આવ્યો તો ગોટલામાંથી ગોટલામાંથી જ ઓબો થાય ને હે હવે વિચાર કરો ગોટલો ક્યાંથી આવ્યો કેરીમાંથી અને કેરી ચોસ હાથમાં સમજાય છે બસ આ ખેલ છે સર્કિટ છે સમજાઈ આ તમને દ્રષ્ટાંત આલ્યું પણ આનું લક્ષાર્થ પકડો ને તો આ શરીરને કેરી કહેવાય મારા વાલા આ શરીર છે એ કેરી અને કેરીમાં ગોટલો હોય હોય ને હોય અને ગોટલાને વાવો એટલે ઘટાદાર મોટો ઓબો થાય થાય ને થાય અને એ ઓબાને 5-6 વર્ષે પાછી કેરીઓ આવા આવે ને આવે અને કેરીએ કેરીએ પાછો ઓરિજિનલ પહેલો હતો એનો એ ગોટલો મય ફિટિંગમાં હોય હોય ને હોય આવું તમારા ભગવાન છે આ શરીર કેરી છે અને કેરી ની અંદર જેમ ગોટલો હોય એમ તમારી અંદર તમારા ઘટ ભીતર આખા જગત નો સર્જનહાર મારો વાલો ભગવાન છુપાયેલો તમારા ઘટમાં છે પ્રભુ ક્યાં ગોતો છો બીજે આ વાત સમજવી પડે કાઠી છે કાયાનો ઘડનારો તારી કાયામાં બિરાજે કાયાનો
ભાઈ કેરીની અંદર ગોટલો હોય ને ગોટલામાંથી ઓબો થાય ને ઓબાન પાછી કેરી આવે આવે ને તો શરીર રૂપી કેરીની અંદર 14 લોકનું જેને સર્જન કર્યું છે એ સર્જન હાર ગોટલા જેવો તમારામાં મોજુદ છે ને સદગુરુ એને કહેવાય કે તમારા ઘટનો આધાર સમગ્ર બ્રહ્માંડનો આધાર ચર અચર સ્થાવર જંગમ વ્યક્તિ વિરાટ વૃષ્ટિ સમષ્ટિ પિંડ અને બ્રહ્માંડ આ બધાનો જે આધાર છે જે સ્વયં નિરાધાર છે અને પાછો સર્વાધાર છે એની ઘેર બેઠા ઓળખોણ કરાવે ભારતનો સાચો સદગુરુ કોઈ દાડો શરીરની વાતોમાં તમને ખોટી ના કરે લખી નાખો આ વાત શરીર જન્મ ને મૃત્યુ વાળું હોય દુનિયાના કોઈ પણ વ્યક્તિની આપણે વાત કરીએ વ્યક્તિ એટલે શરીર શરીર હોય તો એનો જન્મ હોય કે ના હોય બોલો કોઈનું પણ શરીર હોય તો જન્મ હોય હોય ને હોય અને જે જન્મ એ તો મરે મરે ને મરે તો જન્મી ની જતા રહેલાની મરી જાય એવાની વાતો આપણે જીવતા કેમ કરીએ છીએ વિચારજો વિચાર વગર જ્ઞાન નહીં થાય મારા વાલા સદગુરુ આ બોલતા ને પ્રગટ ને હાજર ને કાયમ છે યુગો યુગો થી જે મોજુદ છે જગત નતું બન્યું એ પહેલાનો જે મોજુદ છે જગત સહિત મોજુદ છે અને કાલે આ જગત કદાચ પરિવર્તનના ન્યાયે આનો નાશ થઈ જાય તોય મારો વાલો પરમાત્મા જેમનો તેમ રહે રહે ને સદગુરુ એની ઓળખાણ કરાવે એટલે કે દરેક સમયે જે હાજર હોય એની ઓળખાણ કરાવે એને સદગુરુ કહેવાય અને શરીરની વાતો કરે ને અમારી નજરે બધા બે નંબરિયા છે ગુરવા કહેવાય બ્રહ્માથી લઈને કીડી સુધી ગમે એનું શરીર હોય શરીરની વાતો કરશો જ નહીં ફલોણાએ 32-52 પરચા પૂર્યા હતા મેં કહું પૂર્યા હતા આપણે શું વાત જો સમજાતી હોય તો પકડો વાત છે અટપટી ઝટપટ લખાય નહીં જો ઝટપટ લખાય તો બધી ખટપટ અત્યારે હાલ નહીં જાય જાય ને માનવ જીવન અત્યારે હાલ સત્યની શોધ માટે મળ્યું છે સત્ય એ પરમાત્મા છે અને એ પરમાત્મા તમને છોડીને બીજે ક્યાંય નથી રહેતો આવું અમારું હાચે હાચું કહેવું છે અરે આગળ વધીને કહું તો મારા વાલા તમે પોતે પરમાત્મા સ્વરૂપ છો જેને તમે ગોતવા માટે નીકળ્યા છો એ તો તમારા ઘટમાં બેઠો છે અને તમે બહિર્મુખ થઈ અને 12 દિશામાં ભટકી ગયા છો હોમાં 99 તમને વરગાડનારા મળ્યા છે આટલું કરો ને પછી ભવિષ્યમાં પરમાત્માની ઓળખાણ થાય તો થાય આવું કહેનારા બહુ છે અમે એવું કહીએ છીએ કે પરમાત્મા શોધવાની વસ્તુ જ નથી ખોવાયો જ નથી ખોરવાનો જ ના હોય મળેલો છે
कुंवरी कंठ हीरामणि आभूषण विसरायो, संग सखी मिली भेद बतायो, आपन को आप ही मई पायो। 1000 भजन छ गुरु जी ना कालिदास बापू ना गावा बे ये हवार हुंदी गई है, पण सीधी बात ली थी से भाई गड़बड़ ना करशो मेहरबानी करीन, कोई ये नहीं बोलवानू, दया राखवानी गरीब ऊपर, एमने कदर नथी तमने, 2.5 लाख रुपया लेवा नथी आयो, नॉम करवा नथी आयो, आ पाट ऊपर बेहवा नथी आयो, फूलना हार पहेरवा नथी आयो, पैसा जोईता नथी, पूजा उसे नहीं, होमैया काढ़वा नथी, कशु अमार करवु नथी, अमार तो तमारो प्रेम जोईए बस, बीजू कशु जोईतू। थोड़ी वार दया राखीन बेहो मारा वाला, चार वेद नो सार अतारे हाला कहवाई रियो से, तमने एम का आइटम ने पहली उभी करी से लोबू कोय देखा तू, मैं कु दाढ़ी वार चीपिया बबूती टीला टपका माला मणका आवा बदा नखरा करी ना तो तमे मोनो को मोटा पप्पू ददू आया से आशी दो थई ना आयो એટલે તમે અલ્યા મકાન ને કલર કરે રંગ અંદર ગરધણી ને શું લેવા દેવા આ ઘર રંગવા કાઢ્યું ને ગરધણી મય રહેતો હોય બહારની દીવાલે કલર કરો તો ગરધણી ને સોટા આડે ખરા ના દે તો આ તો બધા ઘર રંગવામ પડ્યા છે જો સમજણ પડો તો કશા નખરા કરશો નહીં ઘર બહાર છોડશો નહીં આગા પાછા થશો जंगल मो जवानू लुगड़ा बदलवाना नहीं घर फरज छोड़वानी धंधो छोड़वानो नहीं आई रहीन मले उस साचा सदगुरु जारे मले ने तार कशी शोध बाकी ना रे परिपूर्ण परमात्मा घेर बैठा हम जाए अने जेने जेने नखरा कर्या से आबदा रही गया से नखरा मो એમનું એ વર્ણન એવી રીતે નથી કરવા જેવું કોઈ મંદિરમાં આપણે કોઈ ગામમાં નીકળ્યા ને કોઈ મંદિર દેખાય તો તરત એ ભગવાનની પરમાત્માની યાદી આપે છે કે નહીં બોલો હા મંદિર જોઈએ તો ભગવાન યાદ આવક ના આવે આવે ધજા જોઈએ તો મારો વાલો યાદ આવક ના આવે આવે એમ મારા વાલા કોઈ ભેખધારી મહાપુરુષ જતા હોય ભગવો પહેર્યો હોય કે સફેદ વસ્ત્ર હોય તમે ભલે શહેરમાં નીકળ્યા હોય પણ જો એ મૂર્તિ હોમી આવે તો પરમાત્મા તરફ ઈશારો એનો વેખાય કરે છે કે નથી કરતો હા તો આ જગતની અંદર કોઈની અવગણના ના કરશો આ બધું થઈને મારો વાલો એક પરમાત્મા છે કોઈ નાનો નથી કોઈ મોટો નથી કોઈનું ખંડન નથી કોઈનું મંડન નથી બધું જેમ છે એમ બરોબર બરોબર ને બરોબર લે તમારી બે આંખો બરોબર છે કે નહીં હા અને બે કોણ બરોબર અને બે પગ બરોબર તમારું શરીર આખું કમ્પ્લીટ બરોબર છે કે નહીં હા તો આ શરીર જગતનો નમૂનો કહેવાય શરીર જગતનો નમૂનો તો જો નમૂનો બરાબર તો આખું જગતે બરોબર ને બરોબર આવું જોવાનું છે એકનું દર્શન કરવાનું છે અભેદનું દર્શન કરવાનું છે આ ભેદ ભેદ મગજના કાઢી નાખો આ જ્ઞાની અમે નથી જોણતા ના મોટા આનો ના છોડો આ બધું દરેક વ્યક્તિના ઘટ ભીતર સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા પોતે બિરાજમાન છે અને એ પરમાત્મા આપમેળે ઓળખાય એવો નથી સમજો આ વાત આ ગામની અંદર જેણે બોધ લીધો હોય ધનભાગી છે મારા વાલા હરિભક્તો અને બીજા અન્ય મહાપુરુષો હરિભક્તો જે કોઈ પણ અહીં પધાર્યા છે જેમને સદગુરુનો ઉપદેશ ના લીધો હોય લઈ લેજો મારા વાલા તમને જે મહાપુરુષ પ્રિય પડે એના શરણે જઈ અને આ પરમ સત્ય કેવું છે એની જાણકારી અત્યારે હાલ લઈ લેજો ભવિષ્યનો વાયદો ના કરતા કેમ કલ કરના સો આજ કર આજ કરના સો અબ નહીં કિયા ઓર યે માનવ જન્મ રૂપી અણમોલ તક જો ચલી ગઈ તો ફિર કરેગા કબ પશુ પક્ષીની યોનિની અંદર હું કોણ છું ને હરિ કેવો છે આનો ભેદ નહીં સમજાય માનવ જીવનની અંદર આ ખબર પડે એવી છે અને મનુષ્ય જન્મ તમને મને અત્યારે હાલ બેને મળેલો છે છે ને બોલો તમે બધા મનુષ્ય છો ને બોલો ભગવાન મનુષ્ય છો ને હે હારું ભગવાને 84 લાખ યોનિની અંદર ઉત્તમમાં ઉત્તમ માનવનો અવતાર કીધો છે તો આ માનવની અંદર એવી શું વિશેષતા છે બુદ્ધિ તત્વ વિશેષ આપ્યું છે શું આપ્યું છે બુદ્ધિ તત્વ હા મનુષ્યને બુદ્ધિ તત્વ વિશેષ આપ્યું છે હવે આ બુદ્ધિ શેને નક્કી કરવા આપી છે જગતના વ્યવહારો તો તમે બુદ્ધિથી કરો જ છો પણ આ બુદ્ધિ તત્વને સતના માર્ગે ચડાવવાની છે સત્યની શોધમાં આ બુદ્ધિને લગાડવાની છે એના માટે મળી જ આ બુદ્ધિ
आ जगत ना पदार्थो तो कशु कर्या वगर तमने ओरखाय छे। लो तमे दिलीप भाई नो ओरखो के नहीं, डायरेक्ट देखाय छे ने, बोलो आ दिलीप भाई नो धारा देखाय छे के नहीं? तो दिलीप भाई नो ओरखो आम चो बीजू करवू पड्यू, पण आ दिलीप भाई ना घट नी अंदर बोलनारो छे के नहीं? बोलो दिलीप भाई मो बोलनारो छे ने? हां दिलीप भाई देखाय छे, दिलीप भाई देखाय देखाय, अन आ बोलनारो देखाय छे ना? दिलीप भाई तो ओरखो ने हवे तमे? हां बोलो दिलीप भाई ने ओरखो ने? हां हारू आ दिलीप भाई बोलनारो छे ने ओरखो छो? ए લોચો છે, ચમનો થયો અવાજ, ચમ ડમ થઈ ગયો હે? આ બોલનારા ને પ્રગટ ને પરખાવે ને એને સદગુરુ કહેવાય મારા વાલા। આ તમારા ઘટમો બેહીન બોલો છે એ છે કોણ હે? હા રે આ बोले ते कौन जानी ले आत्मा हारे आ बोले बोलो बता बोलो कौन जानी ले आत्मा हारे आ बोले ते कौन जानी ले आत्मा हारे आ बोले ते कौन जानी ले आत्मा हारे तारो असल काम जानी ले आत्मा हारे तारो सलाम काम जानी ले आत्मा एक मां अनेक ने अनेक मां एक थे एक मां अनेक ने अनेक मां एक थे हारे मुकी देने खेचता आण जानी ले आत्मा हारे मुकी देने खेचता जानी ले आत्मा हारे तारो असल मुकाम जानी ले आत्मा हारे तारो खबर पड़े शियाळानी टाड बहु वरी होय अने आपणे तापणू हरगईए टाढने उडाड़वा तो जो तापणू कर्युं होय तो नजीक बेहवू पड़े के बे कम थोड़ा 10 फूट दूर बेहीए टाड उड़े खरी टाड़ उड़ाड़वा शू करवू पड़े नजीक बेहू तापणाना नजीक बेहू पड़े के नहीं? तो आ जन्म मरण नी अनेक जन्मों नी टाड़ उड़ाड़वी होय ने तो आवा सद्गुरु ना शरणे आवो नको पसो वाटा मारे राखो घड़ी घड़ी जन्मवानु घड़ी घड़ी मरवानु घड़ी घड़ी मां बदलवानी घड़ी घड़ी शमशान में भरवानु तमने तमारी जात ऊपर दया नहीं आवती। दया करो तमारी जात ऊपर दया करो जागो तारा जागवानो समय आयो छे नक पसे जयू बधु पाणी ना रेले रोम बोलो भाई रोम आलो अत्यार दिलीप भाई मोदी आ बोलनारा नी सत्ता जाय नहीं पण तमने आ फिट थयु छे एटले अमार मजबूरी थी आ बोलवू पड़े हे आ फिलामेंट उड़ी जाए तो दिलीप भाई नो अहीं ढगलो थाय के ना थाय तमने मारवा इना करता मारे मरी जाऊ हारू आ एटले कहू छू के आ दिलीप भाई मो बोलनारा नी सत्ता जाए दिलीप भाई नो अहीं ढगलो थाय के ना थाय
હારું લ્યો તમે મને એટલું કયો તમારે બધા શરીર નો એક દાડો આવો ઘાટ થવાનો કે નહીં થવાનો થવાનો કે તમે બધા અમર રહેવાના રહેવાના બે પદ 10,000 વર્ષ ના કહી દો મરી જવાના છીએ કહી દો કે આવું જ પડા સંતની સભામાં સાચું બોલો એક દાડો એવો આવશે કઈ બેઠેલા માંથી એકનું શરીર હશે નહીં નહીં ને નહીં બધા રિટર્ન ટિકિટ લઈને આયા છે નક્કી નથી સમય જે દાડે સમય નક્કી થયો ને એ દાડે વાલી પત્ની બાજુ બેઠી હશે તો કહેવાનો સમય નહીં રે ગળો ડબુક ડબુક ને ડબુક આ જેટલા બધા રાજા મહારાજા પંડિતો જ્ઞાની બધા જ્યાં ગયો જગત મળદા નું ગોમ છે અને આ મળદામાં એક જ બોલનારો છે આખા ગોમ ની અંદર બોલનારો એક એક ને એક જ બોલનારો આખા જગત માં બોલનારો એક એક ને એક ને ઓળખો તો મરવાની બીક થી ઉપર ઉઠી જાઓ કાળના માથે તમે ખીલો મારી દો જો આ મારી આ વાતને જાણો તો મારા વાલા ન કે પછી આ મળદો તો છ છ ને કાલિદાસ બાપુની વાણી યાદ આવી અરે કાલિદાસ મળદાનું આ ગામ છે રે લોલ કાલિદાસ મળદાનું આ ગામ છે રે લોલ એક મિનિટ દરેક ગામમાં શમશાન હોય કે ના હોય બોલો હોય ને બોલો ભગવાન હોય કે ના હોય હોય ગોમે ગોમે શમશાન હોય હોય ને હોય જેવું ગોમ બન્યું એવું શમશાન બનાવવું પડે ને બનાવવું જ પડે ચમ બનાવવું પડે ઉઠાવવા આવો હોન મારવા તો એક દાડો આ બધું ભરશે કે નહીં ભરશે ભરવાનું અત્યારે મૂસો ઓબરો કે ના ઓબરો હે આ વાત સમજાય છે ખોટા અહંકારમાં અભિમાનમાં મારા વાલા ના રહેતા સરળ થઈ જાઓ સીધા થઈ જાઓ સાદગી ભર્યા થઈ જાઓ એમ નહીં હવે તમે જુઓ આ તમને બધાને જ્ઞાન નહીં થવાનું કારણ આ છે આ બે ભગવાન અહીંયા આયા ને એટલે 50% ધ્યાન હમણાં ઉપર જુ હું આ ભગવાનો નહીં કહેતો પણ એ વિવેક રાખો તો સારું હે 50 જણાનું જોન તો જયું કે ના જયું અરે આ 19 ડબ્બાનો આ રેલવે ગાડી નહીં જતી હા જાય કે ના જાય રેલવે માં તો બેઠા છો ને કોઈ એકાદો જો ચેન ખેંચો તો ગાડી ઊભી રહે કે ના ઊભી રહે ઊભી રહે તો ચેન ખેંચાય ચાલુ ગાડી માં સમજો તો હારું બીજું મન ને મોકડું બે બરોબર છે મન ને મોકડું બે તમને હજી કાળની બીક નથી લાગી મરવાથી તમે ડરતા નથી હજી લોકોને મરતા જુઓ શમશાનમાં જાવ તો શમશાનીઓ વેરા ગયા આવો કાળ છેલ્લો તો અહીંયા મરી જવાનું મરી જવાનું છે શમશાનમાં જાય તાર થોડી લેવલમાં હારી વાત કર જેવો બાર આવ એવી જેમ ઢોર ને નાવાજ્યું અને બગૈયો તલાવના કિનારે રહ્યો હોય નહીં નાવન બગૈયો જેમ ચોટ એમ તમારા વિચારો ચાલુ પડી જાય તમને હજી કાળ નથી દેખાયો બધા જતા રહ્યા છે મૂકી મૂકી નહી શેકેલો પાપડ ભાગવાની સત્તા તમારા હાથની નથી આ તો મારા વાલાએ આ મશીન એવું બનાવ્યું છે અને જે દાડાનું બન્યું ને એ દાડાનું આ હૃદય અંદર ધબકતું મૂક્યું છે હવાર પડે છે ને હોજ પડે છે તમને એમ કે આપણે તો અહીં અડ્ડા જમાઈએ મેં કહું ઉઠોમણું થશે હમણાં થોડા દાડામાં ચેતી જાવ નક થાય કે ના થાય થવાનું હમણાં અહીંયા આતંકવાદી આવ્યા હોય આપણા ભજનમાં ફરત અને આવતો ને આવતો પોચ પછી બાર પાડી દીધા હોય બંદૂક ના ભડાકે અને પછી એમ કીધું હોય કે દિલીપ મહારાજ નો સત્સંગ જો ધ્યાન થી ના હાભર્યો તો પાડી દઈશું સમજો છો ને જો ડાફોરિયું માર્યું તો તમે તકઈ ચેલા છો તો કોઈ ડાફોરિયું મારે જેવા આમ સીધા કે આ શું હોય જો ન કહો પેલો મારશે પણ આ કાળ તમારી પાછળ આતંકવાદી પડેલો જ છે જાગો ન કે તમારું ઠેકવાનું પડજે હે એક સ્વયં માં જાગજો રે બીજું કઈ કેવું નથી એક સ્વયં માં જાગજો રે બીજું કઈ કેવું નથી એક સ્વયં
मामा जागे जो रे बीजू काई के उनती एक स्वयं मामा समय से ना आजे मर्यादा मो से એટલે ગાવામાં આપણો સમય નથી લેતા પહેલા તમને વાત એ કરી આ બોલતો કોણ છે બીજું ભજન એવું કહે છે કે સ્વયંમાં જાગજો સ્વયં એટલે પોતે થાય ને સ્વયં એટલે પોતામાં જાગજો આવો અર્થ થાય કે ના થાય હવે આ પોતામાં જાગવાની રીત કોણ બતાવે આપ મેળે તો હું જ પડે એવી છે નહીં તો અહીંયા સદગુરુના શરણે જવું પડે કે ના જવું પડે જવું પડે ઘણાને છે ચોપડીઓનું પુસ્તકોનું બહુ જ્ઞાન થઈ ગયું બુદ્ધિ બહુ કુશાગ્ર હોય એટલે વાંચી વાંચીને તૈયાર થઈ ગયા હોય બરાબર હવે અમારે એક બે નતા ભણેલા બહુ ભણેલા હવે ભણવામાં રહ્યા ને તે રસોડામાં કશું આવડે અમના લગ્નને લીધા તે સાસરે જવાની પહેલા મહિના બે મહિના પહેલા એની બાને કહે છે કે બા મને થોડું ઘણું કોક બનાવતો શીખવાડી દે કે શું પહેલું બનાવ કે સુખડી બનાવીશ હવે બનવા કારે એની બાને બહાર જવાનું થયું અને આ છે ને રસોઈની બનાવવાની રીતની ચોપડી મળે રેસીપીની ચોપડી ભાઈ હે ઓ મારા ભગવાન ના ફેરવશો હારું મારો વારો મોડો આવે તોય ચાવ આજે વહેલો આવ્યો તોય હવે આ ચા તમે નહીં પીધી આ જન્મ મરણ નો જો રોગ મટાડવો હોય તો એક ધાર્યા બેહજો હજી ચો બેટરી ડાઉન થઈ જશે મેં ચો તમારું બરાબર લોહી પીધું છે હજી ના આપણે બે ત્રણ કલાક બેહાડી રાખ્યા હોય તો બરોબર છે તમારો ચા જોવો જપો મનને મનાવો મનને વિવેકી બનાવો બે નતા ચોપડી લાયા રસોઈ બનાવવાની રીતની અને સુખડી પહેલા દાળ બનાવવા કાઢી લખેલું હતું ભાઈ ગેસ હરગાઈ અંદર તપેલું મૂકી કે તાવડો જે હોય અંદર ઘી ને ગોર આ બે નાખો અને પછી બરોબર હલાવો અને પછી પાયો આવે એટલે મય શેકેલો ઘઉંનો લોટ નાખજો શું લખ્યું તું પાયો આવે એટલે હવે પેલી બેન હલાવા તો મંડી પણ એને પાયો આવ્યો એ ચમ ખબર પડે શેને પાયો આવ્યો એ હે આ પા અહીંયા ગુરુની જરૂર પડે કે ના પડે લો બધું હાજર છે પણ પાયાની જ ખબર નથી એમ તમને પાયાની નહીં ખબર જો સમજાતું હોય તો આ પાયો સમજો પાયો એટલે તમે કોણ છો હમણાં આગળ એક આપણે વાત છોડી બોલનારાની વાત આઈ કે ના આઈ દિલીપભાઈ તમે દેખો દેખો ને બોલનારો દેખાય છે તો નથી નથી દેખાતો તોય કહો છો કે છ હે પકડજો આ વાત ને મને છે ને ઘણા માણસો અમારા બાજુ વાળા કે બાપજી તમે બહુ છે ને પૂછમ પૂછા ના કરશો મેં કહું મારું કોમ ખીલો છે ને ધરબી દેવાનું છે અધકચરું જે જાણ્યું હોય ને ફિટ થઈ જાય અને હું એ વાર લાગે તો અહીં ચો કાલે અહીંયા ગાડી કંકુ ને કરવાના છે આજે જે ને કર્યું એ ખરું તમે વિચાર કરો પકડો વાતને બરોબર પકડો આ દિલીપભાઈ દેખાય છે દિલીપભાઈ માં બોલનારો છે હારું દિલીપભાઈ માં જેવો બોલનારો છે એવો તમારામાં બોલનારો છે હારું હવે દિલીપભાઈ ને ઓળખો પણ દિલીપભાઈ માં બોલો છે એને ઓળખો છો તો તમારામાં બોલો છે એને નથી ઓળખતા ને તમારામાં બોલનારો છે ને હે તમારા બોલનારો છે એને તમે ઓળખતા નથી એટલે આ દિલીપભાઈ માં કોણ બોલે છે એ નક્કી કરવું હોય ને બોલનારા ને ઓળખવો હોય ને તો પેલા તમારામાં જે બોલનારો છે ને એને નક્કી કરવો પડે અને તમારામાં બોલનારા જે દાડે તમે જાણી લીધો એ દાડે તમને ખબર પડી જશે કે બધાય માં બોલનારો કોણ છે એની મને ખબર પડી પડી ને પડે કે ના પડે હમણાં હું ભજન ગાયો હારે આ બોલે કોણ બોલો આ બોલે કોણ છે આ દિલીપભાઈ માં બોલે એ રોમ બોલે છે દિલીપભાઈ માં રોમ આ બોલે છે એને રોમ કહેવાય તો બોલે એને કૃષ્ણ કહેવાય બોલે એને વણિયો કહેવાય બોલે એને હોની કહેવાય બોલે એને આદમી કહેવાય બોલે એને બહેરું કહેવાય આ બોલે છે એ કોણ છે પુરુષ અને પ્રકૃતિ નો આ ખેલ છે પિંડ અને બ્રહ્માંડ
પ્રકૃતિમાં માયા છે અને પુરુષ એનો અધિષ્ઠાન છે અને આ બે દરેક જગ્યાએ મોજુદ હોય હોય ને જો દરેક જગ્યાએ પુરુષ અને પ્રકૃતિ મોજુદ હોય તો આપણું શરીર જે છે એ પ્રકૃતિનું કહેવાય અને બોલનારો અંદર સત્તા આલનારો પ્રગટ પુરુષ મોજુદ છે છે ને તો તમે પ્રકૃતિને એટલે કે માયાને એટલે કે શરીરને તો ઓળખો છો પણ આનો આધાર જે પરમાત્મા છે એને ઓળખતા હારું એને ઓળખવો છે ખરો ઘણા કે અમારે તો રોમ ને સીતા ને કૃષ્ણ ને હનુમાન દાદા ને આ બધું બરોબર છે ને વાંધો નહીં તમે ફેર જન્મ લેશો તે દાડે મારી જોડેથી જ સમજવું પડશે હું જન્મો જન્મથી લોકોને સમજાવતો આવ્યો છું હું આજકાલનો નથી તમે મને નહીં ઓળખી શકો જેટલા ગુરુમુખી હશે અને ગુરુની વાતમાં ઠર્યા હશે નિષ્ઠાને જેને કેળવી હશે એ સહી કરી દેશે અમારી વાતમાં કે હા બાપજી વાત સાચી છે તમે જ ચેતાયા છો અનાદિનો હું બધાને ચેતાવતો આવું છું હું આવું બોલું એટલે તમને એમ થાય કે તમે તો હમણાં જન્મ્યા છો તો પહેલા કઈ રીતે ચેતાવતા હતા મેં કીધું તમે ચોબડિયા છો તમે ચમાર છો એ તમારી નજર મારા શરીરના હાડકા માંસ ચામડા ઉપર નજર છે તમારી હું આ શરીરની વાત નથી કરતો શરીરમાં જે બોલનારો છે ને એ અનાદિનો છે કૃષ્ણના કંઠમાં બેહી અને ગીતાનો ઉપદેશ મે અર્જુનને કહ્યો તો જો તમે માનો તો બ્રહ્માજીના શરીરમાં બેહી અને ચાર વેદ મે લખ્યા હતા હું આવું કહું છું તમને આવું કહું એટલે કે પેલો હોની ફેંકતો તો જેમ કે તમારી બુદ્ધિ આવડી છે આવડા મગજ ના આટલી બુદ્ધિ તમે શું આપવાના હું દિલીપભાઈ ની વાત નથી કરતો દિલીપભાઈ તો પચ્ચા થયા પચાસ વર્ષ પહેલા આઈટમ હતી એ નહીં હું દિલીપભાઈ ની વાત નથી કરતો હું કોની વાત કરું છું જે કૃષ્ણમાં બોલતો હતો જે રામમાં બોલતો હતો જે કબીરમાં બોલતો હતો જે નિરોત મહારાજમાં બોલતો હતો જે બ્રહ્મા વિષ્ણુ અને શંકરના ઘટમાં બોલતો હતો જે 33 કરોડ દેવી દેવતાઓના ઘટમાં બોલતો હતો જે આ સર્વે મહાપુરુષોના ઘટમાં બોલી રહ્યો છે અને આ બધા તમે બેઠા છો તમારા ઘટમાં બોલતો હાજર છે હું એની વાત કરું છું જો સમજાય તો મારા સત્સંગની અંદર બીજી કોઈ વાત નહીં આવે થઈ ગયેલાની વાતો તો કરવાની જ નહીં હાજરની વાત કરો તમે હાજર છો થોડું હળવે હળવે લો તમે બધા છો ખરા જલ્દી બોલો છો ને સારું તમારું શરીર છે બોલો શરીર છે ને કે શરીર વગરનો એકાદો આવ્યો છે જેટલા બેઠા એને શરીર છે છે ને સારું તમારું શરીર છે તમે હાજર છો અને તમારા બોલનારો છે છે ને તો તમારા બેહીના બોલનારા ને તમે ઓળખો છો હવે બોલો ને હે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય બ્રહ્મવેત્તા સદગુરુ તરણ તારણ હાર મળે ને તારા શરીરનો તો બાદ કરાવ શરીરનો બાદ કરાવ અને બાદ કરનારો છે ને એ આબાદ છે અમર છે અજર છે અખંડ છે અવિનાશી છે એની તમને લક્ષણા પ્રાપ્ત કરાવ સદગુરુ શરીરનો બાદ કરી અને બાદ કરનારાને આબાદ છે આવો બતાવ અને એ આબાદ છે એ પરમાત્મા છે અને તમે પરમાત્માથી જુદા નથી તમારું સ્વરૂપ પરમાત્મા છે પણ મોટા ભાગના એ તમને નોના બનાયા જીવ બનાયા અને પાપી બનાયા આપણે ડબુ પૈસાના ઢ જેવા ઊંધા પડી રહ્યા વિચાર જ ના કર્યો કે હું કોણ છું વિચાર કરો તો જ્ઞાન થાય ન કે મેર પડે હારું આ વાતમાં તાલ આવે છે કે બદલું મને એવું લાગ્યું તમે મોરું પડે તમારું હે કશું નહીં ને અકરે બીજી બધી વાતોમાં સમજજો મને ભજન તો આવડે છે ગૌ તમને તાલ આવે એવા કશું નહીં ને અકરે ગેરંટી ગાવા દો એકાદ હે કાનુડો કામણ ગારો કાનુડાનો રંગ લાગ્યો 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 મને
सपने आवी ने सतावे कानूड़ा नो रंग लाग्यो सपने आवी ने सतावे कानूड़ा नो रंग लाग्यो कानूड़ो कामण गारो कानूड़ा नो रंग लाग्यो कानूड़ो कामण गारो गड़बड़ ना करशो शांति राखो हूं भजन गायो कानूड़ो अहीं ध्यान आपो ए डाफुरिया ना मारशो मोड मोड मारो पहलो नंबर आयो कानूड़ो कामण गारो कानूड़ा नो मन रंग लाग्यो मन लागे से खूबज रूपाड़ो मीराबाई हता शुरुआत में प्रेम लक्षणा भक्ति मारो नटवर नंद किशोर मारो प्रभु अने हूं एनी दासी आ भक्ति अतिक नहीं एनी हे अब एक कानूड़ा नो जन्म हाड़ा 5000 वर्ष पहला थयो अने मीराबाई तो हमने 506 वर्ष पहला थया खरु का नहीं बोलो तो आ मीराबाई नु भजन छा उ तो मीराबाई कानूड़ा ने जॉइन गाती हसे का आश्रम अनुमान करियो हैं कानूड़ो कामण गारो मैं को कानूड़ो सक जतो रहयो हमारी बात एसिड जेवी से लाल बोर्ड कानूड़ो सक जतो रहो हैं आव खरो अत्यार भीड़ पड़े तो कानूड़ो सदे है यहाँ आव खरो चम ना आव हैं ना आव ये मीराबाई ज्यां सुधी सदगुरु रोहिदास चमार ना गया नता गया ब्रह्मवेत्ता हता ब्रह्मनिष्ठ ब्रह्म क्षोत्रिय केसरी सिलंको तो रोहिदास महाराज पूर्वनो योग भ्रष्ट आत्मा मीराबाई भक्ति नु बीज नानपण थी जेना संस्कार मो मलेलु भक्ति करता करता आयलो आ पाकेलो तैयार जीव जार रोहिदास महाराज ना शरणे आयो गुरु महाराज नी नजर पड़ता ज खबर पड़ी गई का आ हंस छे अनेक तेजी ने जेम टकोरो काफी एम अनेक इशारो काफी छे ज्यां सुधी मीराबाई रोहिदास महाराज ना शरणे नता गया त्यां सुधी कानूड़ा नु भजन कर्यु छे को हा कर्यु छे ने अने रोहिदास महाराज ना शरणे गया पछी बोध लीधो गुरु महाराजे दया करी निज स्वरूप नु ज्ञान आप्यु अने ए ज्ञान नी भूमिका मां जागी गया पछी ए बोल्या भजन नी धारा बदलाई गई कई धारा थई गई पहला कानूड़ो गुरुजी नता मल्या तो हूं दी कानूड़ो अने गुरुजी मल्या पछी हूं कहू छू आत्मा ने ओळख्या विना रे ब्रह्मणा ने भांग्या विना रे लख 84 नहीं रे मटे आ मीराबाई नु भजन छे के नहीं है मीराबाई नु भजन छे ने पहला कानूड़ा नु गाया था के नहीं અને ગુરુજી મળ્યા પછી આત્માની વાત કરવા મોડ્યા કે નહીં તમારન મારા બધાયને આવું જ છે જો હુંથી ગુરુજી ના મળે તો હુંથી ગાય રાખો જેના ગાવા હોય એના અમે ના પાડતા પણ ગુરુજીના તો આવો તો બધામાં જે ગાનારો હતો ને એને ઓળખાવ દરેકના ઘટમાં જે ગાતો હતો ને એ જ પાછો તમારા મારા ઘટમાં મોજુદ છે એની હાચાની કાયમી બધા સમય હાજર છે એવા ભગવાનની હાજર ભગવાનની ઓળખાણ સદગુરુ કરાવો સદગુરુ કોઈ દાડો તમને એમ ના કે આટલું કરો ને પછી તમને મળશે સદગુરુ તો હાજર માલનો વેપારી છે કેવો પકડતા નથી ગોરને મોઢા મૂકીએ એટલે બે કલાક રહીને ગર્યો લાગે લાગે ને જુઓ તમારી બુદ્ધિના માપ આ હોની છે હોનીઝન ગરાગના દાગીના વેચન તારે કમાય કમાય કે ના કમાય કમાય અને જૂના દાગીના લઈને આવે તારે કટિંગ કરક ના કરે કરે હોની બે બાજુ કર સમજી લેજો એમ જો શબ્દ ઉપર સુરતા ના રાખી તો આમ જશે મેં એવું કીધું ગોરને મોઢા મૂક્યા પછી બે કલાકે ગર્યો લાગે કે ઓવ બે કલાકે ગર્યો લાગે તરત લાગે તરત હરકતા કોયલા ઉપર ફગ પડે તો ચાર દાડા રહીને ફોલ્લો પડે કે તરત દજાય તરત તો સદગુરુ ની વાત આવી છે હાજર માલ ની વાત છે વાયદા નો વેપાર સદગુરુ નો ના હોય
હાજર માલ ને મેળવો રે સોદો કરી લો ને હાલ જો હાજર માલ ને તાલી પાડો ભાઈ રે સોદો કરી લો ને હાલ જો હાજર માલ ને મેળવો રે સોદો કરી લો ને હાલ જો હાજર માલ ને મેળવો રે સોદો કરી બોલે તે કોણ છે તારી કાયામાં બોલે બોલો બધા બોલો કોણ છે તારી કાયામાં બોલે તે કોણ છે તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને તારી કાયામાં શબ્દ ઉપર સુરતા રાખજો તારી કાયામાં બોલે તે હવે વિચાર કરો એક કાયાની વાત આવી ને તારી કાયામાં એટલે કાયાની વાત કરી ના ભજન ની લીટીમાં અને બોલે તે એટલે બીજો બોલનારો આવ્યો કે ના આવ્યો તો તમારે એક કાયા ને બીજો બોલનારો બધાને બે છે કે નહી એક કાયા ને કાયામાં બોલનારો મોજુદ છે ને તો એક કાયા ને બીજો બોલનારો એક કાયા ને બીજો બોલનારો હવે મારો પ્રશ્ન એક કાયા ને બીજો બોલનારો તો તમે બે છો જો હાજર ની વાત ને વિચાર્યો તો અત્યારે નક્કી થઈ જાય કેમ બોલ્યું નહી આવડી મોટી સભામાં કોઈ અત્યારે સુધી આશરા ની ભક્તિ કૂટી છે નક્કી કરીને લેનારો કોઈ મરદ કોઈ એવી આમ કેશરી શ્રીલંકા જેવી બેન કોઈ એવી તૈયાર નથી થયા તમે કે ગુરુજીના હોમે ચેલેન્જ ફેક કે ગુરુજી આ બોલતો કોણ છો અને પરખાઓ ખુમારી ચડવી જોઈએ આવી સતની જોણવાની આ તો આપણે ઇહલી નાચી ભેગી ટીહલી નાચી હે ઇહલી ના છ વીક ઇહલી ના તો ગરબો હતો બે બેનપણી હતી આ યાદ આવી ગયું વરી જરૂર નહીં કહી દઉં ઇહલી ના તો ગરબો
ટીહલી એની બેનપણી તે ઈહલીએ ટીહલી ને કીધું કે રાતે ગરબે આવજે. હવે ટીહલીએ ઘેર જઈને ના ઘરવાળા ને કીધું કે મારી બેનપણી ના તો રાતે ગરબો સાથે જવું. પેલી કે પેલો કે સોની મોની અહીં હુઈ જા, હવારે વહેલા ઉઠી અને છ વીઘા નો જે ગવાર છે ને વેણવાનો છે, અત્યારે હાલ તો ગરબે બરબે જવાય નહીં, હવે ના પાડી. પણ આ તો મોન નહીં ને, અને રીહ ચડે ને, એમાં ઘરવાળા ની તો ખાસ ચડે ચડે ને. ઈહલી ના તો રાચે ગરબે ડંકો પડ્યો, ઈહલી ગરબે નાચી અને ટીહલી રીહમોન રીહમો છ વીઘા ના ગવારનો જે ઉભો ગવાર હતો ને એ ખેતરમાં નાચી હવાર સુધી ગવાર ઉભો ગવાર આડો કર નાખી. થાય કે ના થાય, આ દેખા દેખી ભક્તિ કરવાની. એક છે કાયા ને બીજો બોલનારો, દરેક ને કાયા છે ને દરેક માં બોલનારો છે. તો મેં એવું પૂછ્યું કે તમે બે છો? જો જવાબ આવ્યો કે એક, તો મેં કહું કયા એક છો? એક ભાઈ મારો ભાઈબંધ નસરુદ્દીન, એને પોપટ પાડ્યો, ગુજરી માંથી લઈ આવ્યો 50 રૂપિયા પોજરા હારે. સમજો છો ને, અમદાવાદ માં અમારા લકડિયા પુલે ગુજરી ભરાય, બધું ગુજરી ગયેલી વસ્તુઓ મળે એ ગુજરી કહેવાય, ભંગાર. હવે તો કન નસરુદ્દીન ગયો અને 50 રૂપિયા પોજરા હારે પોપટ લાવ્યો. હવે પેલા એ કીધું પોપટ કે રેડી છે, પછી કે આટલો સસ્તો કે તું લઈ જા ભલામણ આપણી ગેરંટી. પછી કે આ બોલતો તો છે ને એ કે અત્યારે ટ્રાફિક ના અવાજ માં છે ને ગભરાઈ ગયો છે, એટલે ઘેર લઈ જાય એકાંત માં બોલશે. પેલો વિશ્વાસ માં લાઈન લબડાયો, 3 દાડા થયા પણ આ પોપટ બોલ નહી. અને પછી આને થોડો નવડાયો, તે મારો હારો લીલો કલર કરેલો હતો ઓલા ને, તે નેકરી ગયો ને ઓલો નેકર્યો. હવે 50 રૂપિયા પોતરા હારે પોપટ આવે ખરો? તમે સમજો, બોલી બોલી મો ફેર, બોલી બોલી મો ફેર છે. સતનો જ્ઞાતા છે, સતનો બતાવનારો છે, મૂળ સ્વરૂપ ની વાત કરનારો છે. કે પછી અમારે બોલી જશે કોક, ખોટી કરનારા બહુ આવી ગયા છે. બીજા રવિવારે એના સુરદીન પાસે જો ભાઈ ત્યાં તો મને શેત્રો 50 રૂપિયા માં તો પોપટ નહીં ઓલો છે, કે 50 માં ઓલા જ આવ હે, કે હારું હવે હારો પોપટ હાલ. તે કે બધા આ જોઈ લો કે 10-12 છે, તે બધા પોપટ રોમ રોમ બોલો. છેલ્લે એક મોટા પોજરામાં બાંધેલો પોપટ હતો, એ પોપટ સ્વતંત્રતા બોલો. શું બોલો? સ્વતંત્રતા. એને ઓના માલિકે સ્વતંત્રતા બોલતા શીખવાડેલું. નસરુદ્દીન ને ગમી ગયું કે પેલો કે 250 રૂપિયા કે લે 251 પોપટ સ્વતંત્રતા બોલે, ગેલ લઈ ગયો. 2-3 દાડા થયા પોપટ રોજ હવાર વહેલો ઉઠો અને સ્વતંત્રતા 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 આવું પોંજરામાં રહે રહે બોલે. હવે નસરુદ્દીન ની પત્ની એની બીબી દયાળુ હતી. પોપટ ચો હતો? પોપટ ચો હતો? બોલતો તો શું? સ્વતંત્રતા. એટલે કે સૂટવું છે એવો અર્થ થાય કે ના થાય? એટલે પેલી પત્ની ને એમ થયું કે ઓને સૂટવું લાગે છે, બોલે છે ને સ્વતંત્રતા. તેની પત્ની હતું, તે પેલું પોજરાનું હતું ઢોંકણું ખોલ્યું, તો મારો હારો આ પોપટ પેલો પાઈપ હોય ને નોર ટાઈટ કરન પાછો જોર જોર થી બોલવા માંડ્યો સ્વતંત્રતા. એટલે આ નેકર ને ભાઈ, હવે ખુલી જી પણ ઓને ગમ પડતી, તો એ આમ દમ કરી ખેંચી અને ઓને કાઢી મેલ્યો નજીકમાં લેબડાનું ઝાડ, તો જઈને એ પોપટ બેઠો. અને બેઠા પછી એ પાછો બોલે છે સ્વતંત્રતા સ્વતંત્રતા ને. હવે બહાર નીકળ્યા પછી સ્વતંત્રતા બોલવું પડે ખરું? પોજરામાં હતો, બંધનમાં હતો, તારો બોલતો તો તો વ્યાજબી હતો, પણ બહાર નીકળ્યા પછી આ રહ્યો શું બોલે છે? સ્વતંત્રતા. તો બોલવાની જરૂર છે ખરી? તમને ના બોલ્યું કોક આત્મા? બોલ્યું કે ના બોલ્યું? કોઈના ઉપર નહીં કહેતો, બધા આ તો અમો આ સભામાં 50 જણા હશે કે આત્મા આવું પણ. આ ભાઈ ધનવાદીપ ને બોલ્યા કે એમના નિમિત્તે આટલી વાત થઈ, આ પોપટી ગયો ના હાજ કોમનું નથી. તમે નક્કી કરજો, એક શરીર બીજો બોલનારો, તો તમે બે છો? બોલો ભાઈ, ટેમ થઈ છે થોડી વાર માં થઈ ગયો. આ તાર થાય તાર કેજો, એમને આ વાતમાં રસ આવે છે. આમ તમને એવું લાગે છે કે કોક આમ પકડમાં આવશે એવું? એક શરીર ને બીજો બોલનારો બધા બે છે ને, તમે બે છો, કોઈ બોલ્યું તો તમે કોણ છો? હે,
अरे तमे कौन ने क्या थी आव्या के जो अमने वात रे तमे कौन ने क्या थी आव्या के जो अमने वात रे देह पहला क्या होता अंते क्या जवाना रे देह पहला तो हारू चलो बीजी रीते तमे आ દિલીપ ભાઈ નો ઓરખો ને જલ્દી કરો હેડો અને રામ ને ઓરખો ધનુષધારી રામ ને ઓરખો ને અને બજરંગબલી ને ઓરખો અને ગણપતિ દાદા ને અને અંબે માં ને ઓરખો હારું આ માઈક ને ઓરખો આ થોબલા ને ઓરખો ઝાડ પાડ પશુ પક્ષી બધાય ને ઓરખો ને તમે ઓરખો કે ના ઓરખો હારું તમે તમને ઓરખો છો एक रूम में अंधारू है वचोवच दीपक प्रगटाई है भाई 10-30 नंबर की गाड़ी रास्ता में पड़ी से जीनी होने जरा हटाई लेजो नड़स रास्ता में 10-30 नंबर की वैगनार गाड़ी से जेटला तू है वो तमन ओरखो ना आ बता जेटला सा जो आ 10-30 થઈ ગયો हम जाए तो एक रूम ની અંદર દીવો પ્રગટાઈએ અંધારું હતું ને તો એ દીવાના પ્રકાશે કરી આખા રૂમમાં અજવારું થાય કે ના થાય અને રૂમમાં પડેલી બધી વસ્તુઓ દેખાય કે ના દેખાય પણ દીવાના કોડિયાના નીચે અંધારું રહી જાય ને રહી જાય તો આપણા બધાને આવું થયું છે આખી દુનિયાને જાણીએ છીએ પણ પોતે પોતાને જાણતા નથી જાણો તો ખબર પડે હારું અંધારું હતું એ રૂમમાં દીવો પ્રગટાયો અને બધી વસ્તુ દેખાય તો કોને દેખાય એ લોચો આવ્યો હે અગરું પડ નહીં બધાને જાણનારા આપણે પોતે પોતાને જાણતા નથી ખરી વાત ને તો તમાર તમને જાણવા છે હું રામ ને જાણવાની વાત નથી કરતો કૃષ્ણ ને કબીર ને જે જતા રહ્યા કોઈની વાતો નહીં કરવાની આપણે બધા હોમ હોમે હાજર છીએ કે નહીં તો આપણી વાત કરો ને આપણી વાત તમાર તમને જાણવા છે બોલો મારા ભગવાન બોલો શરમાયા વગર નક કર્મઈ જઈજો જાણવા છે ને જેને જાણવા હોય ઓગરી અધર કર લ્યો મારી વાતનું થોડું ઘણું તો વજન છે હો ખાસી ઓગરીઓ અધર થઈ પણ બે ત્રણ વક્કલ પડ્યા એક વક્કલ એવો છે જીને ઓગરી અધર કરીને ધનવાદ કાટલા દાડાથી ભક્તિ કરી પણ જાણ્યો નથી પણ જાણવાની તૈયારીમાં છ છ ને ધનવાદ તમને બીજો વક્કલ એવો છે જીને ઓગરી અધર કે તારા જેવા ડોળ હો આયા તોય નથી સમજ્યા અમે તું શું સમજાવવા આવીશું હે અમને સમજવું અને ત્રીજી ઓગરી અમે મુશ્કેલીમાં મૂકીએ ને એવી ઊંચી થઈ બતાવું કો તો ઓમ હોય અને કો તો ના હોય આવાવડી ઓગરી અધર થઈ હવે આટલી વાગરી અધર થાય ને એમાં મને કંટારો મને તા કો અમને શું જાણવું છે અરે આવો તો તમને પૂરણ બ્રહ્મ પર ખાય રે આવો તો તમને પૂરણ બ્રહ્મ પર ખાય રે આવો તો તમને ચોખે ચોખું જણાય રે આવો તો તમને તો તમને નિરાતર નિરખાય રે તત્વમસી નો બોધ થઈ જાય રે તત્વમસી નો બોધ થઈ જાય રે વિદેહી કેરા દેહમાં દર્શન થાય રે વિદેહી કેરા દેહમાં દર્શન થાય પર કહી જાય રે આવો તો તમને પૂરણ બ્રહ્મ
તમને પૂરણ બ્રહ્મ પરખ રે હવે અમારો સમય પૂરો થાય છે રે હવે બોલો સદગુરુ સત્ય સનાતન બોલવામાં અમારાથી કોઈ શબ્દની ખામી રહી ગઈ હોય ભૂલ થઈ હોય મારા વાલા અમને માફ કરજો જોતથી જોત પ્રગટાવવાનો આ અનેરો ભારતમાં વર્ષોથી યુગોથી ચાલતો આ મહિમા છે તમારા નિજ સ્વરૂપને જાણ્યા વગર મરતા નહીં અમારું આવું કેવું છે સમય આવશે આ શરીરને ઉઠાઈ જશે સમય આવે અને આ શરીર જતું રહે એ પહેલા મારા વાલા તમારી જાત ઉપર દયા કરી અને તમારા નિજ આત્મામાં જાગી જાઓ આટલી અમારી આ દાસની હૃદયના વિશુદ્ધ ભાવથી વિનંતી ભરેલી પ્રાર્થના છે આટલું બોલી વિરમું છું સર્વેને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ